હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વીડિયો દ્વારા એમકોમ સેમેસ્ટર ફોર સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એટલે કે સંસ્થાકીય વર્તણૂક તેની અંદર આજે આપણે આઈએમપી પ્રશ્નની નોંધ કરવાના છીએ તો આ દરેક આઈએમપી પ્રશ્ન મેં છેલ્લા ત્રણ વર્ષના પેપરની અંદર અવારનવાર પૂછાતા પ્રશ્નની મેં નોંધ કરી છે તો તમે પણ મારી સાથે સાથે આ પ્રશ્નોની નોંધ કરતા જાજો જેથી તમે પણ પરીક્ષામાં સરળ રીતે પાસ થઈ શકો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને અમારા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપને ફોલો કરજો ત્યારબાદ અગત્યની વાત એ કે જે કોઈ વિદ્યાર્થીઓ એમ કોમ સેમેસ્ટર એકમાં હોય તો તે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા દરેક સબ્જેક્ટના વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઓલ એક્ટિવિટીના પ્લે લિસ્ટ ઉપર તમને જોવા મળશે દરેક સબ્જેક્ટના વિડીયો તો જોઈએ આપણે કયા કયા પ્રશ્નો આઈએમપી રહેશે તેના વિશે તો સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એટલે કે સંસ્થાકીય વર્તણોક તેની અંદર ચેપ્ટર કયા કયા પ્રશ્નો છે તે જોઈએ તો પ્રશ્ન પહેલો છે તંત્રીય વર્તણૂકનો અર્થ અને વ્યાખ્યા આપો વર્તમાન સમયમાં તંત્રીય વર્તણૂકની તકો અને પડકારોની ચર્ચા કરો પ્રશ્ન બીજો છે વ્યવસ્થાતંત્ર સંસ્થાના વર્તન એટલે શું યોગ્ય ઉદાહરણો સાથે મૂલ્યો અને વલણ સમજાવો પ્રશ્ન ત્રીજો છે વ્યવસ્થા તંત્ર વર્તનનો અર્થ સમજાવો તેના લક્ષણો લાક્ષણિકતાઓ અને મોડલોની ચર્ચા કરો પ્રશ્ન ચોથો છે સંદર્ભમાં સિદ્ધાંત ઉદાહરણ સહિત સમજાવો તો ચેપ્ટર એક ના આટલા પ્રશ્નો એમપી રહેશે ત્યારબાદ હવે આપણે જોઈએ ચેપ્ટર બે ના કયા પ્રશ્નો આઈએમપી રહેશે તે તો તેમાં પ્રશ્ન પહેલો છે ટ્રાન્ઝેક્શનલ વિશ્લેષણ અને જોહરી વિન્ડો પ્રશ્ન બીજો છે વ્યવહારોનું વિશ્લેષણ અને જોહરી વિન્ડો સમજાવો પ્રશ્ન ત્રીજો છે જૂથ નિર્ણય પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ જણાવો પ્રશ્ન ચોથો છે જૂથ નિર્ણયકરણ એટલે શું જૂથ નિર્ણયકરણ પ્રક્રિયા જણાવો અને તેની પદ્ધતિઓની ચર્ચા કરો નો છે જૂથ એટલે શું જૂથના લક્ષણો અને પ્રકારોની ચર્ચા કરો તો ચેપ્ટર ટુમાં આટલા પ્રશ્નો એમપી રહેશે ત્યારબાદ હવે આપણે જોઈએ ચેપ્ટર થ્રીના કયા પ્રશ્નો એમપી છે તે તો તેમાં પ્રશ્ન પહેલો છે માસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ સિદ્ધાંત પ્રશ્ન બીજો છે માસ્લોનો જરૂરિયાતોનો ક્રમિક સિદ્ધાંત અને હર્ઝબર્ગનો દ્વિપરિબળનો સિદ્ધાંત સમજાવો અને બંનેની તુલના કરો અથવા તો બંનેનો તફાવત પણ સમજાવો એમ પણ પૂછી શકે ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે હર્ષબર્ગનો બે પરિબળોનો સિદ્ધાંત જણાવો પ્રશ્ન ચોથો છે ઈ થિયરી સમજાવો અથવા એમ પૂછે કે પ્રેરણાનો ઈ આરજી સિદ્ધાંત સમજાવો પ્રશ્ન છઠ્ઠો છે પ્રેરણાનો ધ્યેય સ્થાપનાનો સિદ્ધાંત સમજાવો તો ચેપ્ટર થ્રી ની અંદર આટલા પ્રશ્નો એમપી રહેશે ત્યારબાદ જોઈએ આપણે ચેપ્ટર ફોરના કયા પ્રશ્નો એમપી રહેશે તે તો તેમાં પ્રશ્ન પહેલો છે નેતાગીરીના વર્તનલક્ષી અભિગમના વિવિધ સિદ્ધાંતો સમજાવો પ્રશ્ન બીજો છે નેતૃત્વ એટલે શું નેતૃત્વના વિવિધ સિદ્ધાંતો સમજાવો પ્રશ્ન ત્રીજો છે નેતાગીરીની પદ્ધતિઓ સમજાવો પ્રશ્ન ચોથો છે સંઘર્ષના પ્રાપ્તિ સ્થાનો જણાવો અને સંઘર્ષ ઉકેલની પદ્ધતિઓની ચર્ચા કરો પ્રશ્ન પાંચમો છે યોગ્ય ઉદાહરણ સાથે સત્તા અને સંઘર્ષ સમજાવો પ્રશ્ન છઠ્ઠો છે સંઘર્ષની સપાટીઓ વિશે જણાવો તો ચેપ્ટર ફોરમાં આટલા પ્રશ્નો એમપી રહેશે તો આ એમ કોર્સ સેમેસ્ટર ફોરના દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી એ પણ પરીક્ષામાં સરળ રીતે પાસ થઈ શકે